વ્યક્તિએ 25 લાખની વસ્તીને ધ્યાને લઈને પ્રત્યેક વ્યક્તિને આગામી 2050 સુધી દૈનિક 100 લીટર પાણી નળ વાટે ઘરમાં મળી શકે તેવું આયોજન પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવતા સંભવત રાજ્યમાં પ્રથમ એવો જિલ્લો છે જેમાં હયાત પાણીની લાઇનોની સુધારણા કરીને ભવિષ્યનું નેટવર્ક ગોઠવવામાં આવ્યું છે। આવનારા 30 વર્ષમાં પેયજળના માળખામાં વિક્ષેપ ન પડે એ માટે ₹614 કરોડની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। કચ્છને છેલ્લા 2 વર્ષમાં પીવાના પાણીની વ્યવસ્થા માટે ₹1,350 કરોડની જંગી ધનરાશિની ભેટ મળી છે। નલ સે જલ યોજના અંતર્ગત 2022 સુધીમાં ગુજરાત રાજ્યમાં દરેક ઘરે નળ જોડાણ આપવા ગુજરાત સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવતા કચ્છ જિલ્લામાં આ માટેની કાર્યવાહી અગ્રતાના ધોરણે હાથ ધરવામાં આવી હતી। કચ્છ જિલ્લામાં પ્રત્યેક વ્યક્તિ ઢોર ઔદ્યોગિક તેમજ અન્ય સંસ્થાઓની જરૂરિયાત સાથે ગણતરી કરવામાં આવે તો કુલ 475 MLDની દૈનિક પાણીની જરૂરિયાત છે, જે પરિપૂર્ણ કરવા માટે માળિયા ખાતેથી નર્મદાનું પાણી તેમજ ટપ્પર ડેમ, સુવઈ ડેમ અને ફતેહગઢ ડેમ કે જે નર્મદા કેનાલ સાથે જોડાયેલા હોય તેના દ્વારા કચ્છ જિલ્લાની જરૂરિયાતનું 475 MLD પાણી ઉપલબ્ધ છે અને બલ્ક લાઇન દ્વારા જુદા જુદા હેડ વર્કર્સ પર પાણી આપવા માટેની વહન ક્ષમતા પણ પર્યાપ્ત છે। 15 ઓગસ્ટ 2019 ના રોજ માનનીય મોદી સાહેબ દ્વારા એનાઉન્સ કરવામાં આવેલું હતું કે ભારતના દરેક ઘરે 2024 સુધીમાં નળ દ્વારા પાણી આપવામાં આવશે। આ મિશન અંતર્ગત ગુજરાત સરકારે 2022માં ઘરે ઘરે નળ દ્વારા પાણી આપવા માટેનું પ્રતિબદ્ધતા દાખવી છે। એમાં હું કચ્છની વાત કરું તો કચ્છમાં પણ આપણે આ કામગીરીને પૂરજોશમાં આગળ વધારી છે। ઘરે ઘરે નળ દ્વારા કનેક્શન દ્વારા પાણી આપવા માટે બલ્ક લાઇનમાં પૂરતું પાણી હોવું જોઈએ તેમજ ડિસ્ટ્રીબ્યુશન લાઇનની ક્ષમતા પૂરતી હોવી જોઈએ, જે માટે જ્યાં જ્યાં ખૂટતી કડી હતી તેને જોડવાનો પ્રયત્ન કરી અને સુચારુ રૂપે આયોજન કર્યું છે। કચ્છની અંદર કુલ 31 ડિસ્ટ્રીબ્યુશન યોજનાઓમાં 614 કરોડ રૂપિયાની માતબાર રકમ દ્વારા સુધારણા યોજના અમલીકરણમાં મૂકવાનું આયોજન છે। બલ્ક લાઇનમાંથી પણ પૂરતું પાઇપ લાઇન મળી રહે એ માટે પણ યક્ષ આગળ એક બુસ્ટિંગ પંપ કરવામાં આવી રહ્યું છે અને રાપરમાં પૂરતું પાણી મળી રહે એ માટે એક પેરેલલ પાઇપ લાઇન સામખિયાળી ફિલ્ટર પ્લાન્ટ સુધી નાખવામાં આવી રહેલ છે। આપણી બલ્ક લાઇનની પૂરતી ક્ષમતા છે। ટપ્પર ડેમની ક્ષમતા પણ 250 MLDની છે। માળિયાથી પાણી ઉપાડવાની ક્ષમતા પણ 200 MLDની છે। સરકારે વધારામાં ગુંદિયાળી ખાતે 100 MLDનો ફિલ્ટર પ્લાન્ટ ડિસેલિનેશન પ્લાન્ટ પણ આયોજન કર્યું છે, જે 2023 સુધીમાં જેનું કામગીરી પૂર્ણ થશે। નલ સે જલ કાર્યક્રમ અંતર્ગત સુચારુ રૂપે દરેક ગામે પૂરતું પાણી મળી રહે તેમજ દરેક ગામનું નેટવર્ક 100% ઘર કનેક્શનોથી જોડાયેલા હોય તે માટે પૂરતા સોર્સ અને પૂરતું નેટવર્ક હોવું જરૂરી છે। કચ્છ જિલ્લો સંપૂર્ણપણે નર્મદા ઉપર નિર્ભર ન રહે અને સ્થાનિકોએ પણ પાણી ઉપલબ્ધ થાય તેની દૂરદ્રષ્ટિને ધ્યાને લઈ માંડવી તાલુકાના ગુંદિયાળી ગામ પાસે 100 MLD એટલે કે 10 કરોડ લિટર ક્ષમતાના ડિસેલિનેશન પ્લાન્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે માસ ફેબ્રુઆરી 2023માં કાર્યરત થનાર છે। પરેશ રાજગોર, નિર્માણ ન્યૂઝ, કચ્છ। છેલ્લા ઘણા સમયથી રોજ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થવાથી કાર માલિકો માટે કાર ચલાવવી મોંઘી પડી જાય છે। મહેસાણા